સંસ્કૃતમાં એક ખ્યાતનામ ઉક્તિ છે કે ઋણ કરીને પણ ઘી પીવો બસ એવું જ આપણા ભાઈઓનું કે જે કરવું પડે તે કરો પણ અમેરિકાની સિટીઝનશીપ કે ગ્રીન કાર્ડ મેળવો ને મેળવો આપણી અમેરિકા પ્રીતિ અકલ્પનીય છે હો કોઈ પણ રીતે કે કોઈ પણ ભોગે જવું એટલે જવું જ ફ્રોડ કરવાની જરૂર પડે તો કરો લગ્ન કે છૂટાછેડા કરવા પડે તો કાગળ ઉપર કરો સંતાઈને જવા મળે તો સંતાઈને પણ જાઓ ચાલીસ પચાસ લાખ ગેરકાયદેસર દેવા પડે તો દો ઝાલી પાસપોર્ટને ફરજી વિઝા પેપર બનાવવા પડે તો બનાવો ત્યાં ગયા પછી મજૂરી કરવી પડે તો હા પણ અમેરિકા પહોંચે છૂટકો પ્રસરી જવું ફેલાઈ જવું અને એમાં સફળ ન થવાય તો ઘૂસી જવું એ કેટલાકના તો જાણે લોહીમાં છે અમેરિકાના પ્રમુખ જેટલી અપડેટ મૂળ અમેરિકન નથી રાખતા તેટલી ઝીણી નજર ભારતીયો અને તેમાંય ગુજરાતીઓ રાખે છે કારણ ટ્રમ્પ સાહેબ હોય કે બાઇડન સાહેબ હોય ક્યારે ડ્રમ બજાવીને વિઝા નીતિ બદલે તેનો ભય સૌને રહે અને એ ઘોષણા પણ કેટલાયના ભવિષ્ય નિર્ભર છે એ કડક અને અનપ્રેડિક્ટેબલ પ્રેસિડેન્ટ્સ છે બધા તેઓ અમેરિકી ફોર અમેરિકન્સનો રાષ્ટ્રવાદ મનમાં ભરીને આગળ વધી રહ્યા છે જેણે આપણા અમેરિકા પ્રેમીઓના પેટમાં ફાળ પાડી હતી પણ તેમ છતાં અહીંથી ભાગીને માં વસી જવાની લાલચ ઓછી થતી નથી મુંબઈની કોન્સ્યુલેટ ઓફિસ પર સવારના પાંચ વાગ્યાથી લાગતી લાંબી લાઈન અને બધી જ હાલાકી ભોગવીને પણ યશ સાંભળવાની તત્પરતા જુઓ એટલે આ લાલચ શબ્દ સાચો લાગે એક સમયે મુંબઈ મોહમય નગરી ગણાતી ને ત્યાં જઈ કમાવા માટે નાના શહેરમાંથી કે ગામડામાંથી યુવાનો રીત સર ભાગી છૂટતા આજે આવું જ અમેરિકા માટેનું ઘેલું છે અમેરિકા જવા માટે પત્નીને છૂટાછેડા આપી દે તો સગીબેન સાથે મેરેજ પણ કરી લે અરે પ્રતિષ્ઠિતોના આવા કિસ્સા જાણીતા છે અને એમાં કોઈ ખોટું નથી કરતા એવું સૌનું દ્રઢ માનવું છે અરે કોઈ પરફોર્મન્સ માટે કોઈ ગ્રુપ સાથે જાય ને પછી ત્યાં ગુમ થઈ જાય એટલે પાછા આવવાનું કહો તેવું ભૂલી જાય માલ સામાનની સાથે કાર્ગોમાં ઘૂસીને અમેરિકા પહોંચ્યાના તો પરચાઓ ચર્ચામાં છે પણ અમેરિકામાં એકવાર ઘૂસે એટલે પરસેવો પાડે દેશમાં ક્યારેય ન કર્યું હોય તેવું ને તેટલું કરે ને પોતાના પંદર વીસ પચીસ ને યુએસ ભેગા કરે ત્યારે જંપે આ લાક્ષણિકતા ગણો કે કાબેલિયત અહીં જે કહું છું તે માત્ર શબ્દો નથી હો આ હળાહળ હકીકત છે પોતાની ટેલેન્ટના આધારે અમેરિકા જઈ એ પરભૂમિમાં ભૂમિમાં પોતાના કૌશલ્યના જોરે ઉજળા થનારની સંખ્યા છે પણ યુએસને જીવન નું એકમાત્ર ધ્યેય માનનારાઓની સંખ્યા તો વળી ધોધમાર છે એક આંકડો એમ કહે છે કે જૂન બે હજાર મે બે હજાર સત્તરના વર્ષોમાં બાવન ગુજરાતીઓ આવા વાંકા માર્ગે નાણાં આપી અમેરિકામાં વસી ગયા છે અને એ બાવન એક જ નાત ધરાવે છે એક રેખેટ પકડાયું ગત વર્ષે જેમાં એરલાઇનનો સ્ટાફ સ્પેશિયલ બ્રાન્ચનો કોન્સ્ટેબલ એજન્ટ અને વચેટીઓ મળી સોળ વ્યક્તિઓ સામે સહારા પોલીસે ચાર્જશીટ નોંધ્યું હતું ગુજરાતના એજન્ટે મુંબઈના દલાલ સાથે મળી કોઈ પણ એક કુટુંબીના પાસપોર્ટમાં છેડછાડ કરી ઉડી જનારનો પાસપોર્ટ બનાવ્યો ને ટિકિટ એવી ફ્લાઇટની લીધી કે જ્યારે ઇમિગ્રેશનનો મળત્યો અધિકારી નોકરી પર હોય એટલે સિક્કો લાગી જાય સગા કે મિત્ર સાથે કામ કરવા અમેરિકા પહોંચીને પછી પાછા જ નહીં આવવાનું જાણીને આંચકો લાગે તેવી વાત પોલીસને એ સમયે જાણવા મળી હતી કે આવા બાવન લોકો પકડાયા તે દરેકે પચાસ પચાસ લાખ રૂપિયા આપ્યા છે ને પેલો ફ્રોડનું ગોઠવી દેનારો ગુજરાતીઓ પાસેથી છવ્વીસ કરોડ કમાયો છે કોમલબેન જ્યારે મનજીત સિંહની દીકરી તૃપ્તિ કોર બનીને કેનેડા જવા નીકળી ત્યારે સિક્યુરિટીને લાગ્યું કે આ બાપ શીખ છે પણ કોમલબેન તો પાકા ગુજરાતી છે અને ભાંડો ફૂટ્યો આપણા લોકો માટે અમેરિકા પ્રીતિ પાન માવા જેવું વ્યસન બની ગયું છે કદાચ અમેરિકા કોલંબસ નામના કોઈ આધાર વિના પહોંચેલા દ્વારા શોધાયું છે એટલે હજી અમેરિકા જવું એ એક જીવ સટોસટનું નું સાહસ ગણી શકાય તેમાં સૌ ઝંપલાવ્યા કરે છે ડોલરના ભાવ ગગડે નહીં ને ત્યાં સુધી આવું ચાલ્યા કરશે